કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 11 જૂન મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાયુ વાવાઝોડાની આગાહીના પગલે વહીવટતંત્ર એક્ટિવ થયું છે. જામનગર જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લાના 25 ગામોના 13,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. તંત્ર દ્વારા વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે. સુરક્ષા તથા બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ જામનગરમાં તૈનાત કરવામાં આવી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્ય સરકારનું વહીવટીતંત્ર સાબદુ થઈ ગયું છે. આવતીકાલે વાવાઝોડા અંગે રાજ્યની કેબિનેટ મિટિંગ યોજાશે. વાવાઝોડાના પગરવ વચ્ચે આજે ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. વાયુ વાવાઝોડું આવતીકાલે મધરાત પછી ગુજરાત પર ત્રાટકશે. વાવાઝોડું દીવના દરિયાકાંઠે ટકરાશે તેવી આગાહી છે. વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ છે. સરકારે તમામ અધિકારીઓની રજા રદ કરી છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. તારીખ 12 અને 13 જૂને વાયુ વાવાઝોડું ગુજરાતને પ્રભાવિત કરશે. વાવાઝોડાની આગાહીને લીધે જામનગરની શાળાઓમાં 12 અને 13 જૂને રજા રહેશે. તંત્ર દ્વારા આ મુદ્દે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આજે ભાટિયા માર્કેટિંગ યાર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાર્ડના ચેરમેન પદે મેરકભાઈ ચાવડા તથા વાઇસ ચેરમેન પદે અર્જણભાઈ કણઝારિયાની બિનહરીફ વરણી થઈ છે. મેરકભાઈ તથા અર્જણભાઈની સતત બીજી વખત પોતપોતાના હોદ્દા પર બિનહરીફ વરણી થઈ છે. આ તકે અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.